કન્વીનર હાર્દિક પટેલ સમાજની માંગણીઓને લઈ છેલ્લા 14 દિવસથી આમરણ ઉપવાસ પર ઉતર્યો છે. તેમજ હાર્દિકના ઉપવાસના પડઘા સૌરાષ્ટ્રભરમાં પડ્યા છે. ઠેર ઠેર પાટીદારોએ હાર્દિકનું સમર્થનનું આહવાન કર્યું છે. પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફીની માંગ સાથે ઉપવાસ કરતા હાર્દિક પટેલના સમર્થનમાં લાઠી શહેરની કડવા પટેલ સમાજની વાડી ખાતે પાટીદાર સમાજના ઉપવાસ છાવણીઓમાં રામધૂનો બોલાવવામાં આવી હતી. તેમજ કડવા પાટીદાર સમાજ વાડીમાં પાટીદાર અગ્રણીઓ દ્વારા ઉપવાસ સ્થળે સરકાર નીતિઓ વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા. આપ સૌ સમજો છો કે આપણે આજનો કાર્યક્રમ હાર્દિક પટેલ અને સારો આરોગ્ય અને સમર્થનમાં રામધૂન તેમજ અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ તેમજ ખેડૂત દેવા માફી સંદર્ભે આપણે આ એક દિવસના પ્રતિક ધરણા 9 થી 5 આ સમાજમાં રાખેલા છે અને આજે ખરેખર ખૂબ જ સફળતા મળી છે. સમાજના તમામ ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં તો ન કહી શકે પણ સારી સંખ્યામાં જ્યારે જામકંડોરા ખાતે પાટીદાર દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં જામકંડોરા ખાતેના કોયાણી સમાજમાં રામધૂન બોલાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના પાસના કન્વીનર દેવરાજભાઈ મોહનભાઈ તથા પાટીદાર અગ્રણીને રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય મનોજભાઈ બાલધા તથા પાસ અને પાટીદાર સમાજના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા તાલુકા કોંગ્રેસ સમિતિ પણ પાટીદાર આંદોલનને સમર્થન આપવાની સાથે રામધૂનમાં જોડાઈ હતી. મારું નામ દેવરાજભાઈ મોહનભાઈ સરદારા રાઈડ પાસના કન્વીનર તરીકે અને ખેડૂત આગેવાન તરીકે હાર્દિક પટેલની જે અત્યારે માંગો છે કે અનામત આંદોલન અને ખેડૂતોને પોષણ સંભાવ, આ સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એનો ઉકેલ લાવતી નથી. ના છૂટકે આજે પ્રજાએ એના સામે અવાજ ઉઠાવવાની ફરજ ઊભી થઈ છે. એમાં હાર્દિક પટેલના કાર્યક્રમમાં આજે જામકંડોરા મુકામે એના ધરણાના કાર્યક્રમમાં અમે ખેડૂતો અને પાટીદાર યુવાનોએ સાથ સહકાર આપી અને એના આંદોલનમાં સહભાગી બન્યા છે અને એમનું આંદોલન સફળ જાય અને આ સરકાર જે સાંભળતી નથી, કોઈ કોઈનું કામ વાત સાંભળવા માંગતી નથી, એની યોગ્ય જો સાંભળવામાં નહીં આવે તો 2019ની ચૂંટણીમાં એને પૈણા ભોગવવા માટે તૈયારી રાખજો. આજે અમે જામકંડોરા કોયાણી સમાજ ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં આમરણ ઉપવાસના સમર્થનમાં એક દિવસનો પ્રતિક ધારણાનો કાર્યક્રમ રાખેલો. તેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ પાટીદાર સમાજના આગેવાનો તેમજ બધા સાથે મળીને આ બેરી મૂંગી અને ગાંધી સરકારને અમે આજથી કહેવા માગીએ છીએ કે 14 દિવસથી અમારો નવલો યુવાન આજે આમરણ ઉપવાસમાં બેઠો હોય અને તમે લોકો જો જવાબ ન આપતા હોય તો તમે ધ્યાન રાખજો. 2019ની ચૂંટણીમાં તમારે આ પરિણામ ભોગવવાની તૈયારી રાખજો અને જો હવે પછી જો સરકાર કોઈ પણ જાતનો કાર્યક્રમ મધ્યસ્થી નહીં કરે તો એનો જવાબ અમે જરૂર ને જરૂર આપવાના છીએ. દરેક ગામને ગામ જઈ અમે ગામધૂનો રામધૂનો બોલાવવાના છે અને ગામડે તેનો પ્રતિક વિરોધ કરવાના છે. જૂનાગઢ માણાવદર મતવિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા હાલ પાટીદાર સમાજના હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવાની સાથે સરકારના વલણ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારે હાલ હાર્દિકને સાંભળવો તો જોઈએ. હાલ સરકારના હાર્દિક સાથે થઈ રહેલા વર્તનનો સખત વિરોધ કરી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ જિલ્લાના દરેક તાલુકાએ જઈ એક દિવસ માટે અન્ન જળનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રશ્ને જોઈને લોકશાહી ખૂનતા તો જોઈ મેં આંદોલન ચાલુ કર્યું. લોકશાહી બચાવવા માટે હાર્દિકભાઈને તે બાબતે સમર્થન આપવા માટે કાલથી જૂનાગઢમાં માણાદર ઊંટલી મંડેરા કેશોર માળિયા વિસાદર ભેસાણ આ તમામ સ્થળો પર જઈ અને એક દિવસનો પ્રત્યેક ઉપવાસ હું કરીશ. ઉપવાસ સાથે જલત્યાગ પ્રત્યે જન્મે હું આ તમામ સ્થળ થઈ ગયા છે તે જગ્યાએ બેસવાનો છે અને આપણો રજૂઆત એના સમર્થનમાં સરકાર યોગ્ય પગલાં ભરે તેવી આપણી માગણી છે એ બસ સ્વીકાર એવી આપણી લાગણી છે. આ પ્રોગ્રામ એક સમાજની અંદર થાય છે, ન્યા 141 લાગુ પડતા નથી. સરકાર જો મારા આ આંદોલન ચલાવવામાં સરકાર વચ્ચે કે રોકવો આવશે અને તે સ્થળ જો બંધ કરશે તો તે સ્થળની બહાર બેસી અને હું મારો ઉપવાસ અને અંત ત્યાગ અને જલ ત્યાગ કરવાનો છું. આ નિર્ણય મારો કે મને ક્યાં હદે કે જગ્યાએ રોકવો ન રોકવો એ નિર્ણય સરકારને કરવાનો આવે છે, તંત્રને કરવાનો. સરકાર જો અરેસ્ટ કરશે તો સરકાર પાસે અંદર બેસીને એનો આપણો વિરોધ દર્શાવો. આપણો નિર્ણય ફિક્સ આ સમય આ સ્થળે 10 થી 6 કોઈ વસ્તુ ખાલી કેવી નહીં. હું છું પ્રજાને આપણે આહવાન કરીએ છીએ તેમાં જોડાય. આ કોઈ પાડીનો પ્રોગ્રામ નથી,
આ ઉપરાંત દામનગર શહેરની પટેલવાડી ખાતે પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફી માંગ સાથે અને હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે પાટીદારો દ્વારા સત્યાગ્રહ છાવણીઓમાં રામધૂન બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત માંગરોળ તાલુકાના દિવરાણા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન બોલાવવામાં આવી હતી તથા તમામ જ્ઞાતિના ખેડૂતોએ હાર્દિક પટેલને સમર્થન આપી જય જવાન જય કિસાન જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. દિવરાણા ગામની દીકરી એગ્રીકલ્ચર સ્ટુડન્ટ ગામની નિયંતા કાંતિભાઈ દિવરાણાની વતની છું. આથી જાહેર જનતાને કહેવામાં આવે છે કે હાર્દિક પટેલ જે પોતાનું જીવન અને મરણની વચ્ચે ઝોલાખાઈ રહેલો છે એ બે વાતોને લઈને ઊભો છે કે એક તો પટેલને અનામત આપો અને ખેડૂતોને દેવા માફથી મુક્ત કરો. આ માટે દિવરાણા ગામના જે જાહેર જનતા 24 કલાકથી રામધૂન બેસાડી રહ્યા છે, આ માટે અમારી ખેડૂતોની માંગણી પૂરી કરો એ જ અમારો આ ધ્યેય છે. મારું નામ પટેલ રજલાલભાઈ રણછોડભાઈ ગામી દિવરાણા. હું ખેડૂતનો દીકરો ગુજરાત સરકાર અને ભારત સરકારને એટલી વિનંતી કરવા માગું છું કે ભારત સરકારે 4-4 રાજ્યમાં દેવા માફી કરી તો ગુજરાતના ખેડૂતને કેમ દેવા માફી ન મળે. અને પટેલનો દીકરો હાર્દિક પટેલ અત્યારે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયો અને જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, તેમ છતાં પટેલની નાતીને અનામત સુકામે નહીં. અનામત માટે જે લડાઈ છે હાર્દિક પટેલ લડી રહ્યો છે તો એનું કાલે પણ કાંઈ થશે, એની જવાબદારી કોની? તો આ માગણીઓ વિશે સરકાર અને ભારત સરકાર વિચારે અને આમાં કાંઈક પણ ઘટતું કરે એવી અમારા દિવરાણા ગામની આજે 24 કલાક રામધૂન ભાઈને સમર્થનમાં આપેલ છે, તો આના વિશે કાંઈ પણ વિચારી અને આગળ કાર્યવાહી કરે એવી માગણી દિવરાણા ગામની તથા આજુબાજુ ગામના ખેડૂતોની છે. જય સરદાર. તેમજ લાઠી તાલુકાના સાખપુર ખાતે પાટીદાર સમાજ દ્વારા વિસ્તારોમાં સરકાર સામે ઉપવાસ છાવણીઓ શરૂ કરાઈ હતી. લાઠી તાલુકાના સાખપુર ગામે અહીંયા અમે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં સાખપુર ગામે દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો અમે અહીંયા આજે ઉપવાસ ઉપર બેઠેલા. આંધળે અને બહેરી સરકારના આંખું ઉઘડે અને એના કાન ખુલે એ માટે અમે હાર્દિક પટેલને અમારો સાખપુર ગામના દરેકે દરેક જ્ઞાતિનો જબરદસ્ત ટેકો છે. તેમજ સિહોર તાલુકાના સણોસરા ખાતે પાટીદાર સમાજ દ્વારા સત્યનારાયણની કથા યોજાઈ હતી તથા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગાયત્રી પૂજાના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે બીજી તરફ વંથલીના ઝાપોદળ ગામે રામ મંદિરે 5-6 ગામના ખેડૂતોએ એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રામધૂન બોલાવી ગુજરાત સરકારને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. હાર્દિક પટેલના આમરણ ઉપવાસ નિમિત્તે અમે અમારા ગામ ઝાપોદળમાં આજે સજ્જડ બંધ પાડીને રામધૂનનું આયોજન કરેલું છે. તો અમારી માંગ છે 3, અનામત આપો, ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો અને અલ્પેશ કતિરિયાને જેલ મુક્ત કરો. આ અમારી માંગ નિમિત્તે અમે આજે અમારા ગામમાં સજ્જડ બંધ પાડીને રામધૂનનું આયોજન કરેલ છે.